તમારે ખેતર અમે બી નહીં આવ્યા, અમે બી નથી આવ્યા રસ્તામાં, વિડીયો ની વાત નહીં કરતા. હાલ ઉતાર. આ દ્રશ્ય તમે જોઈ રહ્યા હતા એ વાલિયા તાલુકાના સાબરિયા ગામના છે, જ્યાં એક શંભુભાઈ નામના કાઠિયાવાડી વ્યક્તિએ લીઝ ભાડા ઉપર લીધી છે અને 4-5 વર્ષથી ઝઘડાઓ ચાલે છે ગામના લોકોની સાથે. જે જગ્યા ઉપર લીઝ લીધી છે એ જગ્યા પહોંચવા માટે એમને રસ્તાની જરૂર છે અને રસ્તો આદિવાસી વિસ્તારના લોકોના ખેતરમાંથી જાય છે, પણ આદિવાસી વિસ્તારના લોકોએ કીધું છે કે અમારે લીઝ ચાલુ કરવા દેવી નથી અને અમારે લીઝ માટે રસ્તો પણ આપવો નથી. એના માટેની આ સંપૂર્ણ તકરાર હતી. લીઝ ધારક પોતાની મનમાની કરવા માટે આવી ગયા અને ગુંડા બોલાવી, 50-60 જેટલા ગુંડા બોલાવી અને ખેતરમાં કામ કરતા મજૂર આદિવાસી લોકોને માર મારવામાં આવ્યો અને કહેવામાં આવ્યો કે આજે તો અમે રસ્તો બનાવીને જ જશું, અમે રસ્તો બનાવવા વગર જવાના નથી અને તમે કોઈ પણ વચ્ચે આવશો તો અમે તમને પણ મારશું. રસ્તો તમે લઈ આવો ને એક વાર, રસ્તો તમે એક રસ્તો નહીં આવો, અમે કોને બોલાવીએ? તમારે અમારે તમારે છે, તમે કોને કોઈને કોઈને બોલાવવાની જરૂર નથી. હા ખોટો છે, આ તમારું માલકીન હારું છે, તમે મંગાવો ને અમારે શું કામ છે? હે ભાઈ તમે મંગાવો, અમારે શું કામ છે? અમારે રસ્તો બનાવી દેવાનો, તમે મંગાવો તમારો, પણ અમારો રસ્તો મહેરબાની કરીને તમે મારા સમાજના છો, ખોટો હાથ ઉપાડો નીકળે તમે ના, પણ તમે બી અમારા સમાજના જ છે. હે ભાઈ તમે બી અમારા સમાજના જ છે ને, તમે કીધું ને અમારા સમાજના, આપણા સમાજમાં શું કામ ટકરાટ કરીએ? તમે જ કેવો ચાલો હવે, આપણે બધા આદિવાસી છે, એ બધી મગજમારી કરવાની નહીં. કે રસ્તો આજે કોઈ બી સંજોગમાં ચાલતો નથી. તમે આટલેથી ટ્રેક્ટર જવા દેવ ખાલી, ઓકે ભાઈ તમે આટલેથી ટ્રેક્ટર જવા દેવ, કેમ કેમ જવા દેતા છે? નહીં ભાઈ આવું તો ચાલે જ નહીં, અમારી બાપ દાદાની જમીન છે ને, તમે ટ્રેક્ટર આગળ જવા દેવા? જાઓ તમે કોર્ટમાં જાઓ, પોલીસ કોર્ટમાં જઈ આવે, કાલે કોર્ટમાં તો અમે રોજ જતા છે. હે મોટા તમે એક આટલો રસ્તો લઈ આવો આયરો, પછી હા તો બતાવો બતાવો, એમ રસ્તો નથી. હવે તમે સમાજ ની વાત કરી ને, સમાજ હારે આવું નહીં કરાવવા એમ. ભાઈ આટલા આવની ત્યાં મારીને ગયેલો છે ને, આટલા આવની હવે આવતા રહે નહીં યાર, ત્યાં બહુ બહાદુરી બતાવતેલો ની. હા ચાલ તું ચાલ કર, ચાલ કાંઈ નકો કરતી. ઠોકી
એ બીજા નંબર હા ચાલા તી ઠોકે તો હાના મારો હા ચાલા છે હા ચાલા તો આમ તો ચાલા ચાલા ને ચાલા ને ચાલ કરાને એ બાબુ સંજી ઇન્ડિત રો એ આશીષ બાબુ સંજી ના છોકરા હે કાક એ ફુયે બીજો આટો ફોન કર દે તમાલ ઉભી હે કહી દે ને શંભુ ડો આ ગુંડા ને ને શંભુ કાંજી સુરેશ શંભુ બે નામ આપણ યાણ નામ ચાલા હરગાવા બેન છો ઉભો રાખ આપણે માળા આવા દે આય લે હલો એ ઈ તારખાણ પોઠું પાડા તારખાણ પોઠું પાડા બસ પાડા પાડા બસ બસ વિડિયો માં તમને જોવા મળે છે કે એક વ્યક્તિ જે છે એ કહે છે કે હું રસ્તો તો બનાવીને જ રહીશ અને આજે રસ્તાનું કામ બંધ નહીં થાય, પણ જો તમે વિડિયો ઉતારવાનું બંધ નહીં કરશો તો હું તમને પણ મારીશ. અને જેટલાઓ પણ મારવા માટે આવ્યા છે 50 25 50 જણા જે પણ વ્યક્તિઓ છે એ પોતે ઓળખાણ ન થાય ઓળખાઈ ન જાય એના માટે મોઢા ઉપર રૂમાલ બાંધીને આવ્યા છે અને હાથમાં દંડા લઈને આવ્યા છે. એટલે આનો મતલબ એ તો ફાઇનલ જ થાય છે કે ગમે જે હિસાબે આદિવાસી વિસ્તારના લોકોને ધાક ધમકી આપી અને રસ્તો બનાવવો અને પોતાની મનમાની કરવી. તાપી જિલ્લાનું ડોલવણ ગામ જ્યાં પરપ્રાંતીય યુવક દ્વારા આદિવાસી યુવકને જાનથી મારી નાખવામાં આવ્યો એ ઘટના બાબતે ખૂબ મોટા પ્રતિઘાત પડ્યા છે ડોલવણ અને તાપી વિસ્તારમાં, જ્યાં આજે 15 દિવસથી પરપ્રાંતિઓની દુકાનો બંધ કરવાનો આદેશ ગ્રામ પંચાયત અને ગ્રામજનોએ આપ્યો છે. એના માટે જ મીટિંગ પર મીટિંગ ચાલે છે. લોકો ભયના માહોલમાં જીવે છે પરપ્રાંતિઓ કે આવનાર સમયમાં જ્યારે 31 તારીખે મીટિંગ થશે ત્યારે શું માહોલ સર્જાશે. આદિવાસીઓ પર આવા અત્યાચાર થાય છે એટલા માટે જ આદિવાસી હવે જાગૃત થયો છે અને આવા કડક નિર્ણય લેવા માટે મજબૂર બન્યો છે. એ જ વાલિયાના આ સાબરિયા ગામની ઘટના પણ એ જ વાતને દોહરાવે એવું લાગે છે. કારણ કે જો આદિવાસી જ્યાં સુધી શાંત બેઠો હોય ને ત્યાં સુધી આદિવાસી સાથે બધા જ ભળીને રહેતા હોય છે, પણ જ્યારે તમે આદિવાસીને છંછેડશો તો આદિવાસી પણ ચૂપ બેસવાવાળો નથી. પહેલાની જેમ માઈક આંગળો બેસીને ચૂપ રહેવાવાળો નથી, એ હવે અવાજ ઉઠાવવાવાળો બની ગયો છે. એટલા માટે જ જે આવી રીતે અત્યાચાર ગુજારવામાં આવે છે પરપ્રાંતિઓ દ્વારા, બીજા વિસ્તારના લોકો આવીને આદિવાસી વિસ્તારની જમીન પચાવી પાડે છે, ત્યાં વેપાર ધંધા કરે છે, તો એમણે પોતાની મર્યાદામાં જ રહીને આદિવાસી વિસ્તારમાં જે પણ પોતાનું કામ કરવાનું હોય એ કરવું પડશે.